કેટર ડિઝાઇન મોડર્ન સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય કૂવો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 3 જે છે, શંખાની બહેન ચીપલી, આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણે ગયા વિડિયોની અંદર આપણે જે પ્રવૃત્તિ જોયેલી હતી તે કે તાળી પાડીને આપણે જે અક્ષરોની જે સંખ્યા છે એ આપણે ગણતરી કરતા હતા. તો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 48 પરની પ્રવૃત્તિ જે છે, કુટુંબના સભ્યો હોય તેવા શબ્દો લખો. કુટુંબના સભ્યો હોય તેવા શબ્દો લખો. તો આપણે આ પ્રવૃત્તિ છે આ વિડિયોની અંદર આપણે એને જોઈએ. તો એમાં તમને કુટુંબના શબ્દો આપેલા છે, એના પરથી આપણે એના કુટુંબના સભ્યોના નામ લખવાનું છે, બરાબર? કોઈ એક નામ આપણને આપેલું છે, એના પરથી આપણે એના સભ્યો જે છે બનાવીને આપણે લખવાના છે. તો તમે જુઓ પુસ્તકમાં ઉદાહરણ તરીકે આપેલું છે શાળા. તો શાળાની અંદર શું શું હોય એના વિશે તમે કહી શકો છો. તો કે ઘણ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા, મિત્ર, બરાબર? આટલા તમને આપેલા છે. માં પહેલું છે શાળા. તો શું હોય? તો કે તમને ઘંટ આપેલું છે, પછી છે રિસેસ, પછી છે પરીક્ષા, પછી છે મસ્તી, રજા ને મિત્ર. તો આટલા 1 2 3 4 5 અને 6 તમને 6 નામ આપેલા છે. હવે બીજા વધારાના નામ છે એ આપણે એમાં લખવાના છે. તો આપણે એની સિવાય બીજા ક્યાં નામ લખી શકીએ? તો કે શિક્ષક, આચાર્ય, શિક્ષક, આચાર્ય, વર્ગગણ, પછી તો કે પુસ્તકાલય, પુસ્તકાલય, પછી છે ચોક. આ જુદા જુદા ઘણા નામ આપી શકો, બરાબર? ડસ્ટર, પેન્સિલ, પેન, બધા પણ નામ જે છે એને આપણે લખી શકીએ છીએ. પછી છે બીજું ખેતર. તો હવે ખેતર વિશે આપણે નામ જે છે એ લખવાના છે. ખેતરના કુટુંબના નામ આપણે લખીશું. તો એમાં શું શું આવશે? તો કે પેલા તો કે હળ, હળ, અમે બધાએ હળ જોયેલું હશે, બરાબર? જેની હળને છે બળદ સાથે છે એને જોડવામાં આવે છે અને જોડી અને ખેડૂત છે એ ખેતી કરે છે. પછી છે ટ્રેક્ટર, પછી છે બી, કૂવો, પછી છે કરવ, વાહણિયું, પાવડો, કોદાળી, દાતરડું, દોરડું, પાણી ને બળદ. જો અહીંયા નામ જે છે એ વધારે છે, બરાબર? તમારી પુસ્તકમાં છે આટલી બધી લાઈન છે એ મોટી આપેલી હોય નહીં. તો તમને એ લાઈન વચ્ચે, બે લાઈન વચ્ચેની જગ્યા છે એમાં તમારે નાના અક્ષરે સરસ સારી એવી રીતે લખી નાખવાનું છે. પછી છે ત્રીજું ગાયક. તો એમાં ગાયના કુટુંબના સભ્યોના નામ છે એ આપણે અહીંયા લખવાના છે. તો આપણે લખીએ તો કે વાછરડું. હું જે ઉપરની લાઈનમાં લખું એ
તમારે બધું જે કંઈ પણ લખો એ ઉપરની લાઈનમાં જ લખવાનું. વાછરડું, પછી ઘાસ, પછી કોટ કે ગાયને રહેવા માટે, બરાબર, પછી ખાન એમને ખાવા માટેનો ખોરાક, પછી દૂધ કે ન, પાણી, દોરડું, છાણ ને ગૌમૂત્ર, બરાબર. તો આ થયા ગાયના કુટુંબના સભ્યોના નામ. પછી છે ડોક્ટર. તો આપણે ડોક્ટર વિશે લખીએ, ડોક્ટરના કુટુંબના સભ્યોના નામ. તો શું લખીશું? પહેલા તો કે થર્મોમીટર, પછી છે સ્ટેથોસ્કોપ, પછી આવશે બેડ, ખુરશી, પછી છે ટેબલ, દવાઓ, પછી ઓપરેશન થિયેટર, ઓપરેશન થિયેટર, ઇન્જેક્શન, ઇન્જેક્શન, નર્સ અને પાટો. સફેદ કલરનો જે આ બાંધવાનું એને શું કહેવાય છે? પાટો. પછી જુઓ પાંચમું છે કુટુંબ. કુટુંબ, તો હવે આપણે કુટુંબના સભ્યોના નામ જે છે એ આપણે લખવાનું છે. તો કે કુટુંબની અંદર કોણ કોણ હોય? તો કે મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી, ભાઈ, બહેન, ભત્રીજો, ભત્રીજી ને પિતરાય. તો આ બધા થયા એ કુટુંબના સભ્યોના નામ થયા. શાળાના, ખેતરના, ગાયના, ડોક્ટરના અને કુટુંબના. આવી રીતે આપણે બધાના કુટુંબના સભ્યોના નામ છે એ લખેલા છે. હવે છે ચાલો ગાઈએ ગીતડું, પાટી મામે દોર્યો દોર્યો. તો આ ગીત છે એને આપણે આગળના વિડીયોની અંદર આપણે જોયું. હવે પછી એક પ્રવૃત્તિ છે, તમારાથી ઊભું રહેવાય તેટલી વાર પગની આંગળીઓ પર ઊભા રહો. ચાલો આપણે સૌ સ અને શ ઓળખવાની શરૂઆત છે એ કરીએ. શું કહે છે? કે આપણાથી ઊભું રહેવાય એટલી વાર પગની આંગળીઓ પર છે એ તમારે ઊભું રહેવાનું છે. તો તમારે બધાએ છે એ થોડી વાર માટે જેટલી વાર ઊભું રહેવાય એટલી વાર તમારે પગની આંગળી, પાંચ આંગળી જે આપેલી છે ને, ઓનલી ફોર, ખાલી પંજા ઉપર તમારે ઊભું રહેવાનું છે. હવે પછી જુઓ એની પછીની પ્રવૃત્તિ છે, ચાલો આપણે સૌ સ અને શ ઓળખવાની શરૂઆત કરીએ. હવે તમારે સ અને શ, તો કે સ અને શ માં શું ફેર છે એના વિશે આપણે જોવાનું છે. તો જોઈએ આપણે સ અને શ. તમને બધાને ખ્યાલ જ હશે સ એટલે સસલાનો સ અને શ એટલે શ શરણાઈનો શ. તો કે શિક્ષક વાંચે ત્યારે ધ્યાન આપો કે તેઓ કેવી રીતે શ અને સ બોલે છે. હવે હું અહીંયા આ
તમને જે સાત વાક્યો આપેલા છે તમે તો એ તમે અહીંયાથી વાંચીને સંભળાવો છો, તો તમારે એમાં ખાસ ધ્યાન આપવાનું છે. હવે એમાં છે પહેલું વાક્ય, સંધ્યા ટાણે મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો. સંધ્યા ટાણે મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો. જો પહેલું છે સંધ્યા ટાણે, પછી છે શંખનો, ન્યા શંખનો નાદ છે, પછી બીજું છે સરિતાએ આજ શીરો બનાવ્યો. સરિતાએ આજ શીરો બનાવ્યો. પછી છે ત્રીજું, દોડતા સાગરના શિંગડા ઝાડીમાં ભરાયા. દોડતા સાગરના શિંગડા ઝાડીમાં ભરાયા. ચોથું, શંકરલાલે સુડી વડે સોપારી કાપી. શંકરલાલે સુડી વડે સોપારી કાપી. પાંચમો, સપનાને શમણો આવતા તે સફાળે જાગી ગઈ. સપનાને શમણો આવતા તે સફાળે જાગી ગઈ. છઠ્ઠું, સૌરાષ્ટ્ર ઘણો રળિયામણો પ્રદેશ છે. સૌરાષ્ટ્ર ઘણો રળિયામણો પ્રદેશ છે. પુસ્તકાલયમાં સાતમો, પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતા અંશુલ ઘરે પહોંચ્યો. પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતા અંશુલ ઘરે પહોંચ્યો. તો અહીંયા મેં વાંચ્યું અને તમે સાંભળો છો, બરાબર? સ અને શ કેવી રીતે વચાય છે તેનો ભેદ છે. હવે પછી છે આપેલ જગ્યામાં શ કે સ લખવાનું છે. શિક્ષક શબ્દ બોલશે, ખાલી જગ્યામાં તમે આવા શબ્દ ઉમેરો. હવે આપણે અહીંયા તમને જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે આ શબ્દ જે છે સ કે શ જે યોગ્ય લાગતો હોય તે ઉમેરીને આપણે લખવાનો છે. તો જુઓ, હવે આપણને અહીંયા આ શબ્દો આપેલા છે, બરાબર? તો આ શબ્દોમાં આપણે સ કે શ જે છે એ લખવાનો છે. તો અહીંયાથી આપણે પહેલો શબ્દ જે છે એનું વાંચન કરીશું. તો પહેલું છે શેઠ. તો શું આવશે અહીંયા? શે, શેઠ, બરાબર? આ રીતે છે તમારે પુસ્તકમાં લખવાનું છે. પછી છે એની સામે તો કે સસલુ, સસલુ, તો એમાં બે સ આવશે. પછી છે આશ, તો શું આવશે અહીંયા? આશીષ, બરાબર? એક નામ છે એ બની ગયું. અહીંયા સ નો ઉપયોગ જે છે એ થાય નહીં. શું કામ ન થાય? તો શું વંચાય? આશીષ, બરાબર? તો એ ખોટું છે. પછી છે સગડી, સગડી. પછી આવશે સોય, સોય, બરાબર? તમને અહીંયા કરેલું છે કામમાં, કરતો તમારે ખાલી સ જે છે એ લખવાનો છે. પછી છે શું આવશે અહીંયા? સુર, સાવ તમને કરેલું છે તો કે સુંદર, સુંદર. પછી આવશે શંકોરુ, શંકોરુ. પછી છે આકાશ. પછી આવશે સાબુદાણા, સાબુદાણા. અહીંયા સાબુદાણા લખાય નહીં. પછી છે અતિશય, લે વધારે પડતું. પછી આવશે રીસેસ, રીસેસ. પછી અદ્રશ્ય. પછી શું આવશે? તો કે શીત, શીતળ.
પછી છે શુક્રવાર, શુક્રવાર. રસાવાળો શું પણ આપેલું છે, ખાલી તમારે સ જે છે એ લખવાનો છે. પછી આવશે સરસ્વતી, સરસ્વતી. એક સ આખો કરવાનો ને એક સ જે છે એ અડધો કરવાનો છે. પછી છે સફળ, અહીંયા શું આવશે સફળ. પછી છે આંસુ, શું આવશે અહીંયા આંસુ. પછી આવશે શમશાન, શમશાન. તો ફરી વાર આપણે છે એને રિપીટ કરીએ. શેઠ સસલુ આશીષ સગડી સોય. પછી છે સુંદર શકોરુ આકાશ સાબુદાણા અતિશય. પછી છે રિશેષ અદ્રશ્ય શીતળ શુક્રવાર સરસ્વતી. પછી છે સફળ આંસુ શમશાન. બરાબર, આમાં સ અને શ વચ્ચેનો તફાવત છે એ તમે જોઈ શકો છો. હવે એવી જ રીતે બીજા પર પણ તમે જાતે જે છે એ શબ્દ બનાવો. જેમ કે જો તમારે અહીંયા લખેલું છે પેલું શંખલાની, તો શું આવે અહીંયા શ આવે. અહીંયા સ સરળ સસલાનો સ જે છે એ અહીંયા વપરાય નહીં, તો શું થઈ જાય શંખલાની. તો અહીંયા તો તમે એક ઉદાહરણ છે એ જોઈ શકો છો. બરાબર, પછી છે સમારું, સમારું. તો ત્યાં સમારું આવે નહીં, સમારું છે એ ખોટું છે. સમારું છે એ સાચું છે અને સમારું શબ્દ છે એ ખોટો છે. બરાબર, પછી છે સમય. તો કે સમય, તો સમયની જોડણી છે એ ખોટી છે, સમય શબ્દ છે એ સાચો છે. આમ તમે શબ્દોની બોલવાની સ્ટાઇલ પરથી આપણે કહી શકીએ સ અને શ વચ્ચે શું તફાવત છે. હવે પછી છે તમારે જૂથમાં કામ કરો, જૂથમાં બેસીને ઉપરના શબ્દોમાંથી કોઈ પણ ચાર શબ્દો બોલો, જેમાં બે વખત સાચો અને બે વખત ખોટો ઉચ્ચાર કરો. બાકીના જોડીદારો તમે જે શબ્દ ખોટો બોલ્યા હો તેનોથી સાચો બોલી બતાવો. હવે કોઈ પણ ચાર શબ્દ લેવાના છે, તેમાં બે વખત સાચો ઉચ્ચાર કરવાનો અને બે વખત ખોટો ઉચ્ચાર કરવાનો. અને જે શબ્દને આપણે ખોટો ઉચ્ચાર કર્યા તેનો ફરીવાર પાછો આપણે સાચો ઉત્તર છે એ બોલીને કહેવાનો છે. તો કે આપણે અહીંયા જોઈએ, આપણે એના શબ્દો લઈએ છીએ. તો આપણે લઈએ શેઠ, પછી લઈએ આકાશ, પછી લઈએ શમશાન, પછી છે સગડી, સગડી. તો હવે આ ઉચ્ચાર છે એ આપણે સાચા લીધા છે. બરાબર, હવે આપણે એનો ખોટો ઉચ્ચાર કરીએ તો શેઠ નો ખોટો શું થાય, તો કે શેઠ. પછી આકાશ નું, તો કે આકાશ. પછી શમશાન નું, તો કે શમશાન. પછી છે સગડી, તો કે સગડી. સાચા ઉચ્ચાર છે અને આ એના ખોટા ઉચ્ચાર છે. હવે તમે જે બે ખોટા ઉચ્ચાર બોલ્યા એ તમારા બીજા ગ્રુપના મિત્રો હોય એને કહેવાનું છે કે તમારે સાચો ઉચ્ચાર જે છે એ બોલવાનો છે. તો આ ચારે છે એ સાચા છે અને આ ચારે જે છે એ ખોટા છે. બરાબર, આમાંથી તમારે છે આ રમત પણ રમી શકો છો.
પ્રવૃત્તિ આપેલી છે કે જ્યાં સ અને શ ની ભૂલ થઈ છે તેનો તો અને ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પ્રવૃત્તિ છે એ આપણે આગળ આવી